ખેડૂતોને એક બાદ એક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખરોલી ગામના ખેડૂતોને જંગલી ભૂંડનો આતંક સતાવી રહ્યો છે। જંગલી ભૂંડ ખેડૂતોના ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન તો પહોંચાડી રહ્યા છે, સાથે જ બે જેટલા ખેડૂતો પર હુમલો કરતા તેઓ ઈજાગ્રસ્ત થયા છે। તો એક ખેડૂતને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં હાલમાં જંગલી ભૂંડનો આતંક ખેતરમાં ખેતી કરતા ખેડૂતોને સતાવી રહ્યો છે, ત્યારે ખરોલી ગામના પહાડ ફળિયા સહિતના આજુબાજુના વિસ્તારમાં ભૂંડનો ત્રાસ વધી જવા પામતા ખેડૂતોના ખેતરમાં રાત્રિના સમયે તેમજ દિવસના સમય દરમિયાન પ્રવેશ કરી ખેડૂતોના ઉભા પાકને કોતરી નાખી નુકસાન કરતા ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠવાની નોબત આવી છે। ચીખલી તાલુકાના ખરેલી ગામના ખેડૂત હસમુખભાઈ પટેલ સવારના સમયે ખેતરમાં શાકભાજીના પાકને દવાનો છંટકાવ કરી રહ્યા હતા। દરમિયાન 5 થી 6 જેટલા જંગલી ભૂંડોના ટોળાએ આવી અને દવાનો છંટકાવ કરી રહેલા હસમુખભાઈ ઉપર હુમલો કરતા હસમુખભાઈને જમીન ઉપર પટકાવી દેતા કમરના ભાગે તેમજ શરીરે ઈજાઓ થતા તેમને સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે। બીજા બનાવમાં ખરોલી ગામે જ રહેતા કનુભાઈ પટેલ ખેત મજૂરી કરી રહ્યા હતા। દરમિયાન પાછળથી આવેલા જંગલી ભૂંડોએ હુમલો કરતા કનુભાઈ પટેલને પગના ભાગે ઈજા કરતા તેમને પણ સારવાર લેવાની નોબત વર્તાઈ હતી। હાલમાં ચીખલી તાલુકામાં જંગલી ભૂંડોના આંચા ફેરા વધી જતા ખેડૂતોએ પોતાના ઉભા પાકને સાચવવા રાત્રિ દરમિયાન ઉજાગરા કરવાની નોબત વર્તાઈ રહી છે। આ સાથે જ ખેતરમાં જતી વેળાએ હાથમાં હથિયાર લઈને જવાની પણ નોબત આવી ગઈ છે। ત્યારે વન વિભાગ સહિત વહીવટી તંત્ર ખેડૂતોની મદદ આવે અને ખેડૂતોના ઉભા પાકને ભૂંડોથી રક્ષણ મળે અને એ તરફ કામગીરી હાથ ધરે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે। કનુભાઈ છગનભાઈ પટેલ ખરોલી પાળફળી હું છે ને મગ લાગતો હતો મગ એટલે મગ વાવવાના હતા તે મગ વાવ્યા ને શેરડીમાંથી ભૂંડ 4-1 જેવા નીકળ્યા એટલે બચ્ચા બે હતા એક મોટો હતો 2-3 બચ્ચા હતા એની સાથે ને એ શેરડીમાંથી દોડતો દોડતો મારી પાસે આવ્યો અમે 3 જણા ઊભેલા હતા તેમાં મને ઈજા પગમાં ઘૂંટણમાં કરી ગયા અને બીજા ભાઈને બીજી જગ્યાએ જઈને બીજા ભાઈને પણ હસમુખભાઈને ઈજા કરી એમાં એ દવા છાંટતો હતો પંપ ભેરવેલો હતો એણે એમાં એને ઈજા થઈ ગઈ એટલે દિવસે દિવસે ભૂંડ વધતા ચાલ્યા છે એટલા બધા વધી ગયેલા છે કે અહીંયા દિવસે ફરવાનું કે રાતના ફરવાનું મુશ્કેલમાં થઈ જાય છે। જી આ ગામ ખરોલી હેમંતભાઈ હવે કાલે 11:30 વાગે અમારા ખેડૂતભાઈ હસમુખભાઈ મગનભાઈ પટેલને પાડફળિયામાં ભૂંડે કાલે એકદમ હુમલો કરીને અચાનક હુમલો કરી દવા છાંટતા હતા ભાઈ ખેડૂતભાઈ હવે એની પર અચાનક હુમલો કરીને કાલે ગંભીર ઈજા પહોંચાડી અને કાલે અનાવલ હોસ્પિટલમાં લઈ ગયા એમણે ના પાડી એટલે આલીપુર લઈ ગયા આલીપુરવાળાએ ના પાડી એટલે સુરત લઈ ગયા અને ત્યાં ગંભીર પરિસ્થિતિમાં ઓપરેશન કર્યું છે। એમનું શરીરનું અંગ આખું જૂઠું થઈ ગયેલું છે મોઢા સિવાયનું બાકીનું બધું એટલે ખેતીમાં અને એમાં 2 જણ પહેલાં એક કનુભાઈ કરીને ખેડૂત હતા એમની પર હુમલો થયો અને પછી આ હસમુખભાઈ પાસે હુમલો થયો અને ખેડૂત ખેતીમાં ઘણું બધું નુકસાન છે બધા જ ખેડૂતોનું નુકસાન છે 1,00,000 રૂપિયાનું તુવર કાંદા શાકભાજી શેરડીમાં પણ નુકસાન છે। માંગમાં એવું છે કે જંગલ ખાતું અને સરકારી તંત્ર જાગે અને આ ભૂંડથી આ ખેડૂતોને બચાવે તો એવી માંગણી છે અમારી બચાવે તો સારું કારણ કે રાત્રિ દરમિયાન પાવર આવે રાત્રે બી ખેડૂતે ફરવાનું હોય દિવસે ફરવાનું હોય આ તો દિવસે હુમલો થયો રાત્રે બી થઈ શકે એટલે ભવિષ્યમાં આવું નહીં બને અને બીજા ખેડૂતોને તકલીફ ના આવે એના માટે હવે સરકાર અને જંગલ ખાતે નાજીજી કહી રહ્યા કે જંગલી પાણીને ગમે તેમ એને વ્યવસ્થા કરે અથવા ખેડૂતનું રક્ષણ આપે એવું કંઈક યોજના લાવે।